ગુજરાતી પાત્રા બનાવવા માટે આપણને જોઈશે પત્તરવલીના પાન કે જેને અરવીના પાન પણ કહેવામાં આવતા હોય છે તે લેવાના છે સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા આગળ પાન સારા નથી મળતા પણ બધાની રિક્વેસ્ટ હતી કે હું આની રેસીપી બતાવું એટલે મેં લીધા છે પણ તમે આનાથી પણ ફ્રેશ જ પાન યુઝ કરજો હવે પાનનું જે ઉપરનું દાંડું હોય આ રીતે આપણે તોડી લેવાનું છે અને જે ઉપરની જે દાંડી જાડી જાડી દેખાય છે તેને આપણે ચપ્પુની મદદથી એને આ રીતે કટ કરી લેવાનું છે તો બધા પાનને તમારે આ રીતે કટ કરી લેવાનું છે જ્યાં જ્યાં તમને જાડુ દેખાય દાંડી ત્યાં ત્યાં એને આ રીતે ચપ્પુની મદદથી કાઢી લેવાની છે તમે જોઈ શકશો કે મેં આ રીતે જે વધારાની દાંડી જે છે તે કાઢી લઉં છું અને બધા પાનને સરસ ધોઈને મેં તૈયાર કરી લીધા છે તો આ જ રીતે પાન લેવાના છે નથી મોટા પણ મળતા હોય છે તમે મોટા પણ યુઝ કરી શકો છો તો આ રીતે પાન લઈ લીધા છે તો હવે આપણે એની અંદર ચોપડવા માટેનું બેટર તૈયાર કરીશું બેસન લીધું છે બેથી અઢી કપ જેટલું એની અંદર આપણે એડ કરીશું એક ચમચી જેટલી હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું તીખાસ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી જેટલું ધાનાજીરું એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બેથી ત્રણ મોટી ચમચી એટલી ખાંડ એડ કરીશું હવે આપણે એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે હવે એડ કરીશું એક ચમચી લીલા મરચાંની પેસ્ટ હવે એડ કરીશું ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે આમલીનો રસ પણ યુઝ કરી શકો છો ચપટી સોડા એડ કરવાનો છે ખાવાનો હવે આપણે મિક્સ કરવાનો છે એના માટે થોડું થોડું પાણી લઈશું અને ધીરે ધીરે એને મિક્સ કરીશું બેટર થોડું થીક રાખવાનું છે તો એને સરસ રીતે ફેંટો જેથી કોઈપણ ગુટલી ના રહે અને એકદમ સ્મૂથ બને ખાંડ અને ખાંડ અને લીંબુ થોડું આગળ પડતું રાખીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો પહેલાં એમ કહ્યું એમ કે લીંબુની જગ્યાએ તમે આંબલીનો પલ્પ યા પછી આમલીની જે ચટણી હોય તે પણ એડ કરી શકો છો તો મિક્સ કરી લઈશ હું બરાબર તો સરસ આ પેસ્ટ બની ગઈ છે તમે જોઈ શકશો કે આ રીતનું ઠીક રાખવાનું છે બહુ પતલું ના થઈ જાય અને એક કપ પાન લીધું ને એમાં થોડુંક પાણી વધ્યું છે તો હવે આ રીતે એક પાન મૂકી દેવાનું છે સરખું કરી દેવાનું છે અને હાથની મદદથી આ રીતે પાનની અંદર આ બેટરને આપણે ચોપડવાનું છે તો આખા પાનમાં આ જ રીતે લગાડી દેવાનું છે જે રીતે તમે વિડીયોમાં જુઓ છો એ રીતે તો આ રીતે આખા પાનમાં જે બેટર બનાવ્યું છે તે એડ કરી દો તમે પાનની નીચે થાળી પણ મૂકી શકો છો પણ મેં નીચેનું સાફ કરીને જ મૂકેલું છે પાન જેથી આપણને ઇઝી પડે હવે આપણે બીજું પાન લેવાનું છે બીજું પાન આપણે એની ઊંધી દિશામાં મૂકવાનું છે તમે જોઈ શકશો કે જે નીચેનો પાર્ટ છે તે મેં આ રીતે ઉપર રાખ્યો છે તો આ ટોચ ઉપર આવી જોઈએ તો આ રીતનું પાન મૂકવાનું છે જો તમારી પાસે મોટા મોટા પાન હોય તો પહેલાં મોટા મોટા પાન લગાવવાના પછી જ્યારે છેલ્લે છેલ્લે આવે તો નાના નાના પાન લગાવવાના મારી જોડે સરખા સરખા જ પાન છે એટલે હું આ રીતે લગાવું છું તો આને પણ આપણે આ જ રીતે લગાડી દેવાનો છે બેસન જે બનાવીને રાખ્યું છે તે હવે એ ચોપડી જાય પછી આપણે બીજું એક પાન લઈશું હવે એને પણ આપણે એ જ રીતે ઊંધી દિશામાં મૂકવાનું છે તમે જોઈ શકો જે પહેલું પાન મૂક્યું હતું એ રીતે આ ત્રીજું પાન મૂકવાનું છે તમને ખ્યાલ આવશે કે જે રીતે મેં વિડીયોમાં બતાવીશું આ રીતે મૂકશો તો સરસ એનો રોલ બનશે અને એકદમ ખર સરસ એનું ટેક્સચર આવશે તો આ જ રીતે એને પણ આપણે બેસન ચોપડી દેવાનું છે ત્રીજું પાન પણ સરસ લાગી ગયું છે એની ઉપર બેસન તો ચોથું પાન લેવાનું છે એને આપણે આ રીતે ઊંધી દિશામાં મૂકી દેવાનું છે અને ફરીથી એની ઉપર આપણે બેસન લગાડી દઈશું તો તમે જોઈ શકશો કે આ રીતે આપણે બેસનને ચોપડી દેવાનું છે હવે આ બધામાં બેસન લાગી ગયું છે તો હવે આપણે રોલ વાળવાનો છે તો પહેલા આપણે સાઈડના પાર્ટથી આ રીતે એને કરી લેવાનું છે ફોલ્ડ અને એની ઉપર પણ આપણે થોડું થોડું બેસન લગાડીશું બીજી બાજુથી પણ આ જ રીતે કરવાનું છે અને એની ઉપર પણ આપણે બેસન લગાડી દેવાનું છે તો આ રીતે બધા બધે સરખી રીતે બેસન લગાડી દો અને હવે આપણે નીચેથી એને ફોલ્ડ કરતું જવાનું છે એટલે ટાઇટ એને આપણે રોલ કરવાનો છે તો આ જ રીતે રોલ કરવાનું છે અને થોડું થોડું બેસન લગાડતું રહેવાનું છે જેથી બધે સરખી તે બેસન લાગે અને આપણો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે તો આ જ રીતે બેસન લગાડી દેવાનું છે અને એકદમ ટાઇટ રોલ આપણે બનાવી દઈશું તો હું આ રીતે એકદમ આખો ગોલ બનાવી દઈશ તો આ જ રીતે આપણો આખો જે રોલ છે તે બની ગયો છે તમે જોઈ શકશો એકદમ ઇઝીથી આ રોલ બની જાય છે તો હવે હું એને એક વાસણમાં મૂકી દઈશ અને આ જ રીતે બીજા બધા રોલ બનાવી દેવાના છે તો આ જ રીતે બીજા બધા રોલને બનાવીને આપણે તૈયાર કરી લઈશું બધા રોલ વાગી બની ગયા છે તો હવે મેં સ્ટીમરમાં મૂકી દીધું છે સ્ટીમ કરવા માટે વીસથી પચીસ મિનિટ સુધીને મીડિયમ ગેસ પર સ્ટીમ થવા દઈશું વીસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકશો કે આપણા જે પાતરા છે જે વાટા બનાવીને રાખ્યા તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે આ રીતે એનો આખો કલર ચેન્જ થઈ ગયો છે તો આ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે ગેસને બંધ કરી દઈશું થોડીક વાર ઠંડા થવા દઈશું પછી આપણે એને કટ કરીશું પાનના જે વાટા છે એકદમ ઠંડા થઈ ગયા છે તમે ચાહો તો એને આ રીતે એમને એમ પણ ખાઈ શકો છો પણ આપણે વઘાર કરીને ખાઈશું જેટલા તમારે ખાવાના હોય એટલા જ તમે એને કટ કરો અને પછી વઘાર કરીને ખાઈ શકો છો અને આ વાટાને તમે ફ્રીઝરમાં પણ મૂકી શકો છો આખા મૂકી દેવાના ફ્રીઝરમાં એક બેગમાં કે પછી એક ડબ્બામાં ભરીને તો કટ કરીને પણ હું બતાવી દઉં છું કે ખૂબ જ સરસ આપણા જે પાનાના રોલ છે તે બન્યા છે તો આ જ રીતે આપણે બીજા બધાને ગોલ ગોલ કટ કરી લઈશું તો તમે આને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો જ્યારે મન જાય તમે ખાઈ શકો છો બધા પાત્રા કટ થઈ ગયા છે તો હવે આપણે એનો વઘાર કરી લઈશું એક પેનને ગરમ કરવા મૂકી દીધું છે હવે એની અંદર આપણે એડ કરી દીધું છે ત્રણ મોટી ચમચી ચમચેટલું સિંગ તેલ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એક ચમચેટલી રાઈ એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું એક ચમચી તલ એડ કરીશું ચાર પાંચ લીમડીના પાન એડ કરીશું હવે આપણે એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને થોડુંક પાણી એડ કરીશું લગભગ ત્રણ ચમચી જેટલું પાણી ને ખાંડ બધું ઓગળી જાય પછી આપણે એડ કરી દઈશું પાત્રા તો આ રીતે બધા પાત્રાને એક એક કરીને એડ કરી દેવાના છે તમે ચાહો તો એને તળી પણ શકો છો તળવાના હોય તો તમારે એની અંદર પાણી એડ નહીં કરવાનું અને આ રીતે દસ જેટલા પાનના પાત્રાના જે આપણે બનાવીને રાખીએ છીએ તેટલા જ મૂકવાના બહુ વધારે પડતા નહીં એડ કરી દેવાના તો આ રીતે એડ કરી દો એડ થઈ ગયા પછી એને આ રીતે હલકા હલકા આતે હલાવી લો જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને તૂટે પણ નહીં અને પાંચ મિનિટ સુધીને એને થવા દો જેથી ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ જાય આપણા સરસ થઈ ગયા છે તો ઉપર ફ્રેશ કાપેલા ધાણા અને ખમણેલું આપણે કોપરું એડ કરી દીધું છે તો આ આપણા પાત્રા બનીને એકદમ તૈયાર છે ગરમા ગરમ સર્વ કરો ચા થા ચા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે આ જેટલા ગરમ સારા લાગે છે એટલા ઠંડા પણ ખૂબ જ સારા લાગે છે અને તમારે જો ક્રિસ્પી કરવા હોય તો એને તળીને પણ તમે બનાવી શકો છો તો આ રેસીપીને ઘરે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક કરો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં મળે તમે કોમેન્ટ પણ કરી શકો છો મળીશું આપણે આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો